મહુધાથી ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહીડાએ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી, જેમાં સંજયસિંહે સંકલ્પ કર્યો હતો કે ધારાસભ્ય બનીને પગારના પૂરા નાણાં દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. સંજયસિંહે મોટી સંખ્યામાં કાર્યકર્તા તથા સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચી ગયા હતા. ત્રણ દાયકાથી પણ વધુ સમયથી રહેલો આ કોંગ્રેસનો ગઢ તોડી ભાજપનું કમળ ખીલાવશે તેવું લાગી રહ્યું છે. આ જોઈને તમને નક્કી લાગે અમારી જીત જ છે. માનનીય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને એમની ટીમ જે વિકાસના કાર્યો હાલ જે કરી રહ્યા છે એની ઉપર અમે યોજનાઓની સરકારની જે યોજનાઓ છે એ લઈ અને અમે ચૂંટણીની શરૂઆત આજથી ચાલુ કરી દીધી છે. 22,000 થી રણનીતિ ની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંગઠન અને તમામ વડીલો અને નવયુવાનો એ એમણે આજે નક્કી કરી દીધેલું છે કે ભારતીય જનતા પાર્ટી મહુધા વિધાનસભામાં ભગવો લહેરાવશે.